नमस्कार मित्रों, केम छो? मजा मने। आज आप आ वीडियो नी अंदर मुगल बादशाह अकबर जे शक्तिशाली राजा हतो ए राजानी चर्चा आप वीडियो नी अंदर करवाने छीए। जे मोस्ट प्रश्नों से एग्जाम माटे एवा प्रश्नों नी चर्चा आप आ वीडियो नी अंदर करशू। तमाम मित्रों आ वीडियो अंत सुधी निहाळजो। जो मित्रों वीडियो गमे तो लाइक करजो, शेर करजो अने चेनल ने सब्सक्राइब करो। प्रथम प्रश्न छे के बैरम खान क्यारथी क्यार सुधी अकबरनो अंगरक्षक हतो? तो 1556 થી 1560 સુધી એ અકબરનો અંગરક્ષક હોય છે। બીજો પ્રશ્ન છે કે બૈરમ ખાનને કોના કહેવાથી અકબરે મક્કાની હજ કરવા મોકલ્યો હતો? તો મિત્રો આ પ્રશ્ન જવાબ છે મહામંગાના કહેવાથી અકબરે બૈરમ ખાનને મક્કાની હજ કરવા મોકલે છે। અને પાટણ નામ ગુજરાતની અંદર ગુજરાતની અંદર જે પાટણ શહેર છે ત્યાં એની હત્યા થાય છે અને એનું મૃત્યુ થાય છે। ત્યાં એની સમાધિ પણ આવેલી છે, તમારે યાદ રાખવાનું છે। અકબરે રાજા ભારમલની પુત્રી હરકાબાઈ સાથે ક્યારે લગ્ન કરે છે, એટલે કે કઈ સાલની અંદર લગ્ન કરે છે? તો 1562ની અંદર એ હરકાબાઈ સાથે લગ્ન કરે છે। આજ હરકાબાઈ એ જ જોધાબાઈ, તમારે યાદ રાખવાનું છે જોધાબાઈ। ફિલ્મની અંદર ઇતિહાસની અંદર જોવા જઈએ પુસ્તકોની અંદર તો હરકાભાઈ નામ આપેલું છે મિત્રો, અને ફિલ્મની અંદર આપણે જ્યારે જોઈએ છીએ કોઈ સિરિયલોની અંદર ત્યારે જોધાભાઈ આપણને પાત્ર જોવા મળે છે। બંને નામ તમારે યાદ રાખવાના છે। અકબર ગુજરાતના અકબર તરીકે કયો સુલતાન ઓળખાય છે, એટલે ખૂબ જાણીતો છે? તો મિત્રો તમારે યાદ મોહમ્મદ બેગડો એ ગુજરાતના અકબર તરીકે જાણીતો છે। મુગલ બાદશાહ અકબર કોના કહેવાથી ગુજરાત ઉપર આક્રમણ કરે છે? ગુજરાતનો એવો કયો સૂબો હોય છે એના કહેવાથી મુગલ બાદશાહ અકબર એ ગુજરાત ઉપર આક્રમણ કરે છે? તો ઇતિમાંદ ખાનના કહેવાથી અકબર ગુજરાત ઉપર ચઢાઈ કરે છે 1572-73ની અંદર, તમારે યાદ રાખવાનું છે। આગળનો પ્રશ્ન, અકબર જ્યારે ગુજરાત ઉપર આક્રમણ કરે છે ત્યારે ગુજરાતનો સુલતાન કોણ હોય છે? તો મિત્રો તમારે યાદ રાખવાનું છે મુઝરફ શાહ થર્ડ, એટલે કે ત્રીજો હોય છે। મુગલ બાદશાહ અકબરે ગુજરાતના કયા સ્થળે સૌ પ્રથમવાર દરિયાઈ દર્શન કર્યું હોય છે? અકબરે એટલે કે ગુજરાતનું એવું કયું સ્થળ છે કે જ્યાં એને દરિયો જોયો હોય છે, એટલે કે સમુદ્રનું દર્શન કર્યું હોય છે? તો મિત્રો તમારે યાદ રાખવાનું છે ખંભાત। ક્યાં? ખંભાત। આ ખંભાતથી જ્યારે અકબર સારનાલ જાય છે અને સારનાલની અંદર એક લડાઈ થાય છે મિત્રો, એ તમારે આગળના પ્રશ્નોની અંદર યાદ રાખવાની છે કે અકબર સારનાલ નામના સ્થળે કોની સાથે લડાઈ કરે છે? તો એક લડાઈ થાય છે ઇબ્રાહિમ હુસેન મિર્ઝા સાથે, અને આ લડાઈની અંદર અકબર મૃત્યુના મુખમાંથી બચે છે, એટલે કે મરતા બચે છે। આ પણ તમારે યાદ રાખવાનું, કયું યુદ્ધ કે જે અકબર મરતા બચે છે ગુજરાતની અંદર? તો સારનાલ। અકબરે ગુજરાતના વિજય બાદ કયા સુબાની નિમણૂક કરી હોય છે ગુજરાતની અંદર? તો મિર્ઝા અઝીઝ કોકા। ગુજરાતના કયા યુદ્ધને સૌરાષ્ટ્રનું પાણીપતનું યુદ્ધ કહે છે? તો પૂચર મોરીનું યુદ્ધ, તમારે યાદ રાખવાનું પૂચર મોરીનું યુદ્ધ। કયા મુગલ બાદશાહના સમયમાં પૂચર મોરીનું યુદ્ધ થયું હતું? તો અકબર મુગલ બાદશાહ અકબરના સમયની અંદર આ યુદ્ધ થાય છે અને સૌરાષ્ટ્રનું પાણીપતનું યુદ્ધ કહે છે। નીચેનામાંથી ગુજરાતમાં અકબર રાજાનો પ્રથમ સૂબો કયો હતો જેને અકબરે પ્રથમ સૂબા તરીકેની નિમણૂક કરી હોય છે? તો મિર્ઝા અઝીઝ કોકા। એમ પરીક્ષાની અંદર એવું પૂછવામાં આવે કે મુગલ શાસનકાળનો પ્રથમ સૂબો ગુજરાતની અંદર મુગલ શાસનકાળનો પ્રથમ સૂબો કયો? તો પણ મિર્ઝા અઝીઝ કોકા આવશે। નીચેનામાંથી અકબરના સંતાનો જણાવો, તો સલીમ, દાનિયાલ, મુરાદ બક્ષ, હુસન અને હુસેન, આપેલા તમામ એ અકબરના પુત્રો હતા।
अकबरे कया विजय बाद फतेहपुर सीकरी में बुलंद दरवाजा निर्माण करायु? तो मित्रों तमारे याद रखो गुजरात ना विजय बाद गुजरात पर जैसे आक्रमण कर 1573 तरह विजेता प्राप्त करे फतेहपुर शहर पर वसावे एनी अंदर बुलंद दरवाजो निर्माण करावे छे। कया युद्ध बाद? गुजरात ना विजय बाद। आगळनो प्रश्न, कया मुगल शासकना समयमां टोडरमल नामना दरबारीए गुजरात प्रदेशनी मुलाकात लीधी हती? टोडरमल नामना दरबारीए, तो मित्रों याद रखवानुं के अकबरनो शुं होय छे? नवरत्नमांनो एक रत्न एटले टोडरमल। एने ज्यारे गुजरात उपर ज्यारे आक्रमण कर्युं छे अकबरे अने ज्यारे गुजरातने जीती लए छे त्यारे एना वहीवट माटे अने महसूल वहीवट माटे टोडरमल ने गुजरात मोकले छे। अने पछी मिर्जा अजीज कोका ने सूबो बनावे छे अकबर। तो मित्रों वीडियो गम्यो हो तो लाइक करजो, शेर करजो, सब्सक्राइब करजो। आवा प्रश्नों आवता रहेशे एग्जाम नी अंदर। हजू पण अकबरना 100 प्रश्नों आवशे, ओछामां ओछा 100 प्रश्नों हजू पण अकबरना आपणे वीडियोनी अंदर जोशुं।